પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે આજે જાણીએ વિક્રમ સંવંત ઓગણીસો અઠ્યોતેરની માક્ષરસૂદ આઠમને સાત ડિસેમ્બર ઓગણીસો એકવીસના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામે ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો તેમના જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું વ્યવસાયે ખેડૂત એવા આ પરિવારને પ્રભુ ભક્તિ સિવાય બીજું કોઈ વિશિષ્ટ પાસું નહોતું તેમનું પ્રાથમિક શિક્ષણ ચણસદમાં ગામમાં જ પૂર્ણ થયું તેમના માતા પિતા મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે યુવાન શાંતિલાલને આશીર્વાદ આપ્યા હતા અને તેમના પિતાને કહ્યું હતું કે આ બાળક અમારું છે જ્યારે સમય યોગ્ય થાય ત્યારે કૃપા કરીને તે અમને આપજો તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે તેના દ્વારા હજારો મુક્તિ પ્રાપ્ત થશે શાંતિલાલ નાનપણથી જ આધ્યાત્મિક તરફ મક્કમ હતા સ્કૂલનું કામ પૂરું કર્યા પછી ઘણીવાર ગામના હનુમાન મંદિર તરફ જતા જ્યાં તે અને નાનપણના મિત્ર હરિદાસ નામના હિન્દુ પવિત્ર માણસના પ્રવચનો સાંભળતા કિશોર વયે શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલનું બંધન ગાઢ બન્યું અને તેમની નિષ્ઠા અને બુદ્ધિએ ઘણા લોકોને સાથીદારપણામાં પ્રભાવિત કર્યા આરંભ કરશે ત્યાં સુધી તે માત્ર સાત નવેમ્બર ઓગણીસો ઓગણ ના રોજ જ્યારે શાંતિલાલ સત્તર વર્ષના હતા ત્યારે તેમને તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મળ્યો જેમાં સાધુમાં જોડાવા કહ્યું તેમના માતા પિતાએ તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા અને શાંતિલાલ તે દિવસે શાસ્ત્રીજી મહારાજને તેમના સાધુઓમાં જોડાવા માટે ઘરેથી નીકળી ગયા બાવીસ નવેમ્બર ઓગણીસો ઓગણચાલીસના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર વયના ભક્ત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને નામ શાંતિ ભગત આપ્યું અને આશરે બે મહિના બાદ દસ જાન્યુઆરી ઓગણીસો ચાલીસના દિવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપ આપતી વખતે તેમને નારાયણ સ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું તેમની સેવા ભાવનાથી ગુરુએ તેમના ભાવિ કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથે સાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી બન્યા સન્ને ઓગણીસો પચાસમાં માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુક્ત કર્યા યુનોના ધર્મ સંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે નવસોથી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમના નામે નોંધાયેલો છે આંખે મોતિયો પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન પગે વાહ અને હાર્ટ એટેક કે હૃદયને બાયપાસ સર્જરી એવા અસંખ્ય દર્દો તેમના જીવનકાળ દરમિયાન તેમને વેઠ્યા જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાના પગે ચાલી શકતા ન હતા ટૂંકી માંદગી બાદ પંચાણું વર્ષની વયે તેર ઓગસ્ટ બે હજાર સોળના દિવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલમાં બ્રહ્મલીન થયા ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અસ્થિનું વિસર્જન કરાયું હતું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉત્તમ ગંગાનું સ્થાન અપાયું છે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ એટલે કે ચાણસદમાં તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દસ કરોડ ઉપરાંતની ફાળવણી યાત્રાધામ વિકાસ માટે કરવામાં આવેલ છે જે આવનાર સમયમાં આ ધામ વિશ્વમાં જાણીતું થશે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી વિશે ઘણું બધું માહિતી મેળવવા આપણને ઘણી બધી મીડિયામાંથી મળે છે પ્રમુખ સ્વામી મહારાજના વચનોની વાત કરીએ તો બીજાના ભલામાં આપણું ભલું છે બીજાના સુખમાં આપણું સુખ છે બીજાના આનંદમાં આપણો આનંદ છે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે જે દેશનો યુવાન ચરિત્રવાન અને નૈતિક રીતે દ્રઢ હશે તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં ધર્મ શું છે ફક્ત સદાચાર માણસની આધ્યાત્મિક જરૂરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે તેટલી જરૂર સંસ્કારો માટે સમાજને છે છે સંતો તેના પ્રોફેસરો પ્રમુખ સ્વામી તેમનું જન્મસ્થાન ચણસદ ગામમાં ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલ બે ઓરડાનું પહેલું મકાન આજે પ્રાગટ્ય તીર્થ તરીકે સંસ્થાએ સ્મૃતિ બનાવ્યું છે જે હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે સ્વામિનારાયણ બન્યા ભક્તિપરાયણ કુટુંબમાં સંસ્કાર ઝીલતા પિતા સાથે ગુરુ સત્સંગ થકી એકાદશીના વ્રતો કરવાની બાળ વયે શરૂઆત કરી ગુરુ શાસ્ત્રીજી ધર્મસભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે પિતાજી સાથે દર્શન ગયા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ત્યારે તેમને જોઈને કહ્યું મોતીભાઈ આ અમારા છે સમય આવે સેવા માટે યાદ કરશું શાળા અભ્યાસ દરમિયાન ખૂબ જ તેજસ્વી હંમેશા પહેલો બીજો ક્રમ જાળવી રાખતા સાથે સાથે ક્રિકેટ રમવામાં તરવામાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભજનો ગાવામાં ખૂબ જ રસ હતો સાત નવેમ્બર ઓગણીસો ઓગણચાલે ઘેરથી ક્રિકેટની સરજામ લેવા વડોદરા જવા નીકળ્યા રસ્તામાં ભૈલા ગામ ભાયલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી એમાં લખ્યું હતું સાધુ થવા આવી જાઓ અને હરિભક્ત કુટુંબે આનંદ જીવનને ધન્ય પળો ગણી હસ્તે મુખે કોઈ ચહલ પહલ વગર ગૃહ ત્યાગ માટે વિદાય દીધી એ દિવસ હતો બાવીસ નવેમ્બર ઓગણીસો પરમ પરમપૂજ્ય ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી એ વખતે તેમનું નામ શાંતિ ભગત હતું પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બન્યા જીવનની દિનચર્યામાં એવો તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વ્હાલા બની ગયા દસ જાન્યુઆરી ઓગણીસો ચાલીસ અક્ષર ડેરી ગોંડલ શાસ્ત્રીજી મહારાજે પરમપૂજ્ય યોગીજી મહારાજ સાથે સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી સાધુ નારાયણ સ્વરૂપદાસ સ્વામીની પદવી આપી ત્રેવીસમા વર્ષે સંસ્થાની વહીવટી કમિટીમાં નિમણૂક કરવામાં આવી વર્ષે સાલંગપુરમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારીની મહત્વની જવાબદારી આપવામાં આવી એકવીસ મે ઓગણીસો પચાસ ફક્ત અઠ્યાવીસ વર્ષને વયે નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂ જોઈ શ્રી શાસ્ત્રીજી મહારાજે પરમપૂજ્ય યોગીજી મહારાજના આશીષ સાથે વોચાસ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી સોંપી દસ મે ઓગણીસો એકાવન પૂજ્ય યોગીજી મહારાજના અવસાન બાદ ભગવાન સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણના પાંચમા અનુગામી તરીકે સંત ચરણ કોટીજન તરીકે આજે જે પૂજાય છે સ્વામી આ યુગના સાચા સંત છે આજે ચોરાણુંમાં વર્ષે સંસ્થાને વિશ્વવંદની વિરાટ સંસ્થા બનાવી દોરવણી આપી રહ્યા છે પૂર ભૂકંપ દુષ્કાળ સમયે લાખો નિસ્વાર્થ સેવાભાવી સ્વયંસેવકોની ફોજ માતૃભાવથી કાર્ય કરતી વિશ્વ જોઈ છે વિશ્વના અનેક મહાન ધર્મગુરુઓ રાજકીય મહાનુભાવો સમાજ સેવા સંસ્થાઓ સાથે છ દાયકાઓ સુધી સદ સંત પ્રતિભાથી તેમને સૌને પોતિકા બનાવ્યા છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર તેમનું યોનોની ધર્મ સંસ્થામાં ગુજરાતી માતૃભાષામાં પ્રવચન આપ્યું ઓગણીસો ત્યાં માં તેમણે હાર્ટ એટેક અનુભવ પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા પંચાવન જેટલા વિદેશોમાં રચનાત્મક રીતે આજે બીએપીએસ કાર્યરત છે જેના તેઓ સૂત્રધાર છે સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ ઓગણીસો ત્રાણુંનો નો મહારાષ્ટ્ર ભૂકંપ વખતે ઓરિસ્સાનું વાવાઝોડું ચેન્નાઈ દક્ષિણ ભાગે કન્યાકુમારીમાં આદામાન નિકોબાર ટાપુ સુનામીની ભયંકર તબાહી બે હજાર છની સુરતનો જળપલય નૈરોબી દારસલામ બે હજાર એકનો ગુજરાત ભૂકંપનો ભયંકર ભૂકંપ કેલિફોર્નિયાના ભૂકંપ પીડિતો હાલ અગિયારસો ઉપરાંત પ્રાચીનતમ આરસપહાણ કોતરણી કલાના શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ યશ કલગી સમાન દિલ્હી સ્થિત વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂર્ણ થયેલું આઠ જુલાઈ બે હજાર સાતસો તેર મંદિરોને નિર્માણમાં યોગદાન સમયે પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે અઠ્યાવીસ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિ રસની લાણી કરી છે પ્રમુખ સ્વામીના ગુરુપદે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ ખૂબ વધ્યો દેશોમાં બાર હજાર પાંચસો ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો મહિલાઓ થકી યુવા આંતરિક શક્તિનો વિકાસ થયો છે બાવીસ જેટલા આરોગ્ય કેન્દ્રો સાત મોટી હોસ્પિટલો એશિયન નૂતન શાળાઓ અને એકત્રીસ શિક્ષણ પરિસરો આજે પણ સતત કાર્યરત છે આજે એમના જન્મ જયંતિના અંતર્ગત પ્રમુખ સ્વામી બાપાને શતશત વંદન અસ્તુ જય હિંદ જય સ્વામિનારાયણ